गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने भाग एक नी अंदर पूर्णांक संख्या नी अंदर सौप्रथम प्राकृतिक संख्या, पूर्ण संख्या तेमज पूर्णांक संख्या विषय पर माहिती लीधी थी। एना पछी आपणे संख्या रेखा विषय पर माहिती लीधी थी। एना बाद आपणे सादुरूप विषय सीख्या था। मारे एक बात कहेवी छे के सादुरूप जे आपणे छेल्ला टॉपिक में जे सीख्या था ए दाखला नी अंदर सौथी वधुमां वधु प्रेक्टिस करजो। प्रेक्टिस बुक नी अंदर स्वाते 1.1 नी अंदर बहु बधा दाखला आपेला छे अने एक खास तो विद्यार्थी मित्रों आपणे दाखला नंबर 1 स्वाध्याय 1.1 नी अंदर आपेल संख्या रेखा पर कोई एक दिवस ना जुदा जुदा स्थलों ना तापमान डिग्री सेल्सियस वडे दर्शावामां आवेल छे। डिग्री सेल्सियस ए आपणो तापमान नो एकम दर्शावा माटे नो सेल्सियस वडे दर्शावामां आवे छे। માટે આપણે સંખ્યા રેખા આપી છે, સંખ્યા રેખા પર જુદા જુદા સ્થળોના નામ આપ્યા છે, તાપમાન દર્શાવેલા છે। તો પહેલો એક્ઝામ્પલ જોઈએ તો પહેલો પ્રશ્ન છે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો। તો દર્શાવેલ સ્થળો એટલે કોણ? તો લાહોર સ્પીતિ શ્રીનગર સિમલા ઉટી અને બેંગલુરુ। બેંગલુરુ એ બેંગલોર તરીકે ઓળખાય છે હાલમાં। તો લાહોર સ્પીતિ જોઈએ તો લાહોર સ્પીતિનું તાપમાન અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા વિશે संख्या रेखा विषय आपणे भाग एक मां माहिती लई चुके छे। तो ए संख्या रेखा नी मदद थी आपणे अहींया तापमान दर्शावीशुं। तो लाहोर स्पीति, लाहोर स्पीति नी अंदर ध्यान रखजो के -5 नी डाबी बाजू एटले के -5 नी डाबी बाजू एटले के -5, -6, -7 ने -8 डिग्री सेल्सियस। विद्यार्थी मित्रों शुं थाय? -8 डिग्री सेल्सियस। तो आ याद रखजो -8 डिग्री सेल्सियस। श्रीनगर, श्रीनगर नु तापमान जोईए तो 0 ની કઈ બાજુ થાય? ડાબી બાજુ એટલે માઇનસ માં આવશે। તો 0 ની ડાબી બાજુ 1 અને 2 એટલે કે -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય શ્રીનગર નું। ત્યારબાદ સિમલા, સિમલા જોઈએ તો એક્ઝેક્ટ વિદ્યાર્થી મિત્રો જો 5 ઉપર આવેલું છે એટલે કે 5 એટલે કે 0 ની કઈ બાજુ? જમણી બાજુ એટલે કે ધન પૂર્ણાંક। તો 5 ડિગ્રી સેલ્સિયસ। કેટલા વિદ્યાર્થી મિત્રો? 5 ડિગ્રી। ત્યારબાદ ઉટી જોઈએ, ઉટી પણ 0 ની જમણી બાજુ છે તો એના અંદર કેટલું? તો કે 10 ની જમણી બાજુ એટલે કે 10, 11, 12, 13 અને 14 કેટલા? 14 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ બેંગલુરુ, બેંગલુરુ નું તાપમાન જોઈએ તો બેંગલુરુ નું તાપમાન પણ 0 ની જમણી બાજુ એટલે કે 20 ની જમણી બાજુ 21 અને 22 ડિગ્રી સેલ્સિયસ। તો આ થયા સ્થળોના તાપમાન। લાહોર સ્પીતિ નું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ, શ્રીનગર નું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ, સિમલા નું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ, ઉટી નું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અને બેંગલુરુ નું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ। તમને સરળતા જ રહી હશે કારણ કે ભાગ એકમાં આપણે સંખ્યા રેખા વિશે સમજી ચૂક્યા છીએ। ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું, એ પણ સૌથી સરળ છે, તમને ઝડપથી આવડી જાય। તો ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તફાવત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તફાવત કોને કહેવાય? તો તફાવત એટલે વિચ મીન્સ બાદ બાકી। તો સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડા સ્થળ વચ્ચેની બાદ બાકી। તો સૌથી ગરમ સ્થળ છે અહીંયા બેંગલુરુ। કેમ? કેમ કે પ્લસ ડિગ્રીમાં છે એટલે કે 22 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ સૌથી ઠંડા સ્થળ એટલે કે લાહોર સ્પીતિ કેટલું તાપમાન છે? -8 ડિગ્રી સેલ્સિયસ। તો એ બંને વચ્ચેનો તફાવત, તફાવત એટલે બાદ બાકી કરીશું। તો બાદ બાકીના નિયમ છે કે મોટામાંથી નાનું બાદ થાય એટલે 22 અંશ ડિગ્રી સેલ્સિયસ, અહીંયા આપણે એકલા 22 જ લખીશું, 22 ઓછા, ઓછા એટલે તફાવત ના ઓછા। ત્યારબાદ લાહોર સ્પીતિનું તાપમાન -8। તો હવે આપણે આ દાખલો ગણીશું। આ દાખલો ગણતા પહેલા મેં તમને કીધું હતું કે આપણે જયારે ભાગ એક ની અંદર સાદુરૂપ શીખ્યા હતા જેની અંદર માઇનસ માઇનસ, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, તો આ વિશે આપણે ભાગ એક ની અંદર જોઈ ચુક્યા છીએ। મેં તમને કીધું વિડીયોની સ્ટાર્ટમાં કે તમે જેટલા દાખલાની વધુ દાખલો ગણશો તેટલું તમને વધુ આવડશે। તો અહીંયા 22 ઓછા -8 એટલે કે 22 માઇનસ માઇનસ થાય પ્લસ 8, તો 22 ને 8 30 ડિગ્રી સેલ્સિયસ। તો ઉપર આપેલ સ્થળોના તાપમાન સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાનનો તફાવત શું? તો તફાવત કેટલો થાય? 30 ડિગ્રી સેલ્સિયસ આવી ગયો તમારો જવાબ। ત્યારબાદ જોઈએ તો સી, લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? અહીંયા પણ તફાવત વિદ્યાર્થી મિત્રો પૂછ્યો છે, તો તફાવત એટલે કે બાદ બાકી।
तो अहीं लाहौर स्पीति ने श्रीनगर, तो लाहौर स्पीति तापमान जो ही है तो कितनू है -8°C। त्यार बाद श्रीनगर नु तापमान जो तो श्रीनगर नु तापमान है -2°C। तो अहीं श्रीनगर अने लाहौर स्पीति बन्ने स्थलों नो तफात, तफात एटले बाद बाकी मोटा माथी हमेशा नानू बात था, अहीं सौथी नानी नानी संख्या -8 અને સૌથી મોટા મોટી સંખ્યા -2 છે। આપણે સંખ્યા રેખાની અંદર પણ ખબર જ છે કે 0 ની જેમ જેમ જમણી ડાબી બાજુ જઈએ તેમ તેમ ઋણ પૂર્ણાંક આવે અને તેમ તેમ સંખ્યા નાની થતી જાય। તો અહીંયા -2 એ -8 પહેલા આવે એટલે કે -2 મોટા કહેવાય। તો અહીંયા -2 ઓછા -8, તો હવે તમે બાદબાકી કરીએ એટલે કે -2 -8। तो बाद बाकी करता आपने कितलो जाना है तो -+-, એટલે કે બાદબાકી 2 માંથી 8 જાય એટલે 6, અને મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા 8 આગળ પ્લસ એટલે કે +6। શું આપણે અહીંયા ડિગ્રી સેલ્સિયસ લખી દઈશું પહેલા? હવે એક્ઝામ્પલ નંબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે ડી ની અંદર શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત, સંયુક્ત એટલે વિદ્યાર્થી મિત્રો ભેગો संयुक्त तापमान सिमलाना तापमान करता पण ओछू छे, सु ते श्रीनगरना तापमान करता पण ओछू छे। तो अहीं बे एकज क्वेश्चन मां बे क्वेश्चन पूछेला छे। तो श्रीनगर नु तापमान जोईए तो श्रीनगर नु तापमान अहीं केटलो तो विद्यार्थी मित्रो -2°C। अहीं बीजो सिमला नु तापमान पूछ्यु छे, सिमला नु तापमान केटलो छे तो के 5°, +5°C। तो अहीं शुं आपणे कही शकीए के श्रीनगर अने सिमलानो संयुक्त, संयुक्त एटले भेगू, संयुक्त कुटुंब भेगू कुटुंब, तो ए परथी संयुक्त एटले भेगू, अने अहीं संयुक्त एटले आपणे प्लस करीशुं तो के श्रीनगर अने सिमलानो संयुक्त तापमान बराबर, संयुक्त तापमान बराबर -2°, ने लेखे चालशे -2 + 5, -2 + 5 आ बन्नेनो संयुक्त तापमान जोईए तो अहीं शुं आवशे -2 + 5 એટલે કે -+-, એટલે કે બાદબાકી 5 માંથી 2 જાય તો 3, +3°C। તો અહીંયા શ્રીનગર અને સિમલાનું તાપમાન 3°C આવે। તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે સંયુક્ત તાપમાન સિમલાના તાપમાન કરતા પણ ઊંચું છે, સિમલાનું તાપમાન કેટલું હતું 5°C, ત્યારે સંયુક્ત તાપમાન કેટલું થાય 3, એટલે કે 5 કરતા 3 ઓછા થાય। તો માટે અહીંયા પ્રશ્ન પહેલાનો જવાબ શું હશે? હા, તો કે અહીં સંયુક્ત તાપમાન શ્રી સિમલા અને શ્રીનગરના સંયુક્ત તાપમાનમાં સિમલાના તાપમાન કરતા પણ ઊંચું છે, એટલે કે પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે હા। હવે બીજાનો જવાબ જોઈએ, શું તે શ્રીનગર તાપમાન કરતા પણ ઊંચું છે? બીજો શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઊંચું છે? શ્રીનગરનું તાપમાન જોઈએ તો અહીંયા લખી દઈએ શ્રીનગરનું તાપમાન વિદ્યાર્થી મિત્રો કેટલું? -2°C, માઇનસ ની અંદર છે। तो श्रीनगर अने सिमला नु संयुक्त तापमान 3°C, तो श्रीनगर ना तापमान करता पण ओछू छे, तो के ना श्रीनगर नु तापमान ओछू छे, ज्यारे सिमला अने श्रीनगर नु संयुक्त तापमान वधु छे। तो अहींया जवाब आवशे ना। याद राखजो, सौप्रथम सिमला अने श्रीनगर नु संयुक्त तापमान थयुं 3°C, त्यारे एम पूछ्युं तो के सिमला ना तापमान करता पण ओछू छे, तो सिमला ना तापमान करता हा ओछू छे। त्यारबाद श्रीनगर ना तापमान करता पण ओछू छे, तो के ना श्रीनगर ना तापमान करता तो वधु छे, तो अहीं आवशे ना जवाब। के विद्यार्थी मित्रो, तो विद्यार्थी मित्रो स्वाध्याय 1.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 જોઈશું। કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે। જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તે કુલ ગુણ કેટલા થશે? તમને યાદ કરાવી લો કે કુલ એટલે કે આપણે શરૂઆતથી ભણતા આવીએ છીએ કે કુલ એટલે શું થાય? સરવાળો થાય। તો અહીંયા તમારે 5 રાઉન્ડનો સંયુક્ત એટલે કે કુલ
કેટલા થાય, કુલ કેટલા ગુણ મળશે એ શોધવાનું છે. તો માટે કુલ જેકે ના, કોના વિદ્યાર્થી મિત્રો, જેકે ના, જેકે ના કુલ ગુણ. તો જેકે ના કુલ ગુણ લખી લઈએ તો સૌ પ્રથમ પ્લસ પચીસ માઇનસ પાંચ, એટલે કે આપણે સરવાળો કરવાનો, એટલે કુલ લખી દઈએ, કુલ એટલે કે પ્લસ માઇનસ પાંચ, પ્લસ માઇનસ દસ, પંદર તો પ્લસ જ છે, પંદર દસ પણ પ્લસ છે, દસ. હવે એને ચિહ્નો બદલી દઈએ બીજા રાઉન્ડમાં, તો કે પચીસ પ્લસ માઇનસ માઇનસ પાંચ, પ્લસ માઇનસ માઇનસ દસ, વત્તા પંદર વત્તા દસ. હવે આપણે જોઈશું કે જે પણ ધન સંખ્યા છે એને એક બાજુ કરીએ અને ઋણ સંખ્યાને એક બાજુ કરીએ, એટલે સરળતા રહે આપણને સાદુરૂપ આપવામાં. તો અહીંયા પચીસ ધન સંખ્યા, વત્તા પંદર ધન સંખ્યા, વત્તા દસ ધન સંખ્યા, જયારે માઇનસ પાંચ અને માઇનસ દસ ઋણ સંખ્યા, એને આપણે અલગ લખીએ, એટલે શું સાદુરૂપ સરળતા રહે. હવે જોઈએ તો પચીસ વત્તા પંદર વત્તા દસ, તો પચીસ વત્તા પંદર એટલે વિદ્યાર્થી મિત્ર કેટલા થાય, ચાલીસ. ચાલીસ વત્તા દસ એટલે કેટલા થાય, પચાસ. ઓછા, હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો, દસ ને પાંચ પંદર, મોટી સંખ્યા ચિહ્ન માઇનસ જ આવશે. હવે ખબર પડી તો કે પચાસ માંથી પંદર બાદ કરીશું, તો પચાસ માંથી પંદર જાય એટલે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ અંશ, અહીંયા અંશ નહીં આવે, પાંત્રીસ કુલ ગુણ મળશે, કુલ ગુણ. તો અહીંયા જોયું તો કે જેકે ના કુલ ગુણ કેટલા થયા, તો કે પાંત્રીસ ગુણ આવશે. તમને સમજણ પડી હશે. તો હવે એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ. સોમવારે શ્રીનગરનું તાપમાન માઇનસ પાંચ અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો સૌ પ્રથમ લખીએ તો સોમવારે શ્રીનગરનું તાપમાન, સોમવારે શ્રીનગરનું તાપમાન માઇનસ પાંચ ડિગ્રી, માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ. મંગળવારે નું તાપમાન, મંગળવારનું તાપમાન બે ડિગ્રી ઓછું થયું, બે ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો માટે પહેલો પ્રશ્ન, તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો માટે મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર, પહેલા સોમવારે કેટલું હતું, તો કે માઇનસ પાંચ અંશ, બરોબર, અહીંયા અંશ નહીં લખી ચાલશે, કે માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ. મંગળવારે તેનું તાપમાન ઓછું થયું સોમવાર કરતા, ઓછું થયું એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે, માઇનસ બે, બરાબર. તો અહીંયા જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે પાંચ વત્તા બે એટલે કે સાત, મોટી સંખ્યા ચિહ્ન માઇનસ એટલે કે માઇનસ સાત ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થયું, માઇનસ સાત અંશ ડિગ્રી સેલ્સિયસ. બીજો પ્રશ્ન જોઈએ તો બુધવારે તાપમાન ચાર ડિગ્રી અંશ વધી ગયું. હવે બુધવારે શ્રીનગરનું તાપમાન ચાર અંશ સેલ્સિયસ, ચાર અંશ સેલ્સિયસ વધી ગયું, વધી ગયું. પેલામાં ઘટી ગયું હતું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બાદ બાકી કરી, અહીંયા વધી ગયું કોના કરતા, મંગળવાર કરતા, મંગળવારના તાપમાન કરતા બુધવારનું તાપમાન શું થયું, વધી ગયું. તો અહીંયા જોઈએ તો બુધવારનું તાપમાન, તો બુધવારનું શ્રીનગરનું તાપમાન જોઈએ તો કે મંગળવારે કેટલું હતું, માઇનસ સાત, હવે વધી ગયું બુધવારે કેટલું, તો કે પ્લસ ચાર. તો અહીંયા શું થાય, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી, સાત માંથી ચાર જાય એટલે કે ત્રણ, મોટી સંખ્યા ચિહ્ન માઇનસ, તો માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ બુધવારનું તાપમાન થયું. તો અહીંયા જોઈએ સોમવારે શ્રીનગરનું તાપમાન હતું માઇનસ પાંચ ડિગ્રી, મંગળવારે બે ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું, એટલે કે આપણે શું કર્યું, તો મંગળવારનું શ્રીનગરનું તાપમાન શોધવા માટે આપણે પહેલા જે તાપમાન હતું એમાંથી બે ડિગ્રી ઓછું કર્યું એટલે માઇનસ સાત ડિગ્રી સેલ્સિયસ થયું. હવે મંગળવારનું તાપમાન માઇનસ સાત ડિગ્રી થયું તો બુધવારે તેનું તાપમાન વધીને ચાર ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. તો બુધવારનું તાપમાન શોધીએ તો કે પહેલા માઇનસ સાત હતા એમાં વધ્યા કેટલા, ચાર ડિગ્રી, તો એનું સાદુરૂપ આપતા પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બાદ બાકી,
सात माथी चार जाए एटले 3 डिग्री सेल्सियस थयुं। तो बुधवार नुं तापमान विद्यार्थी मित्रों आपणने केटलुं मळ्युं? माइनस 3 डिग्री सेल्सियस। आ त्रीजो एक्जाम्पल पण अहींया पूरो थाय छे। तो हवे विद्यार्थी मित्रों स्वाध्याय 1.1 नो एक्जाम्पल नंबर 4 जोईए। तो एक विमान समुद्र तटथी 5000 मीटर नी ऊंचाईए उड़े छे। कोई एक चौक्स बिंदु पर आ विमान समुद्र नी सपाटी थी 1200 मीटर नीचे नी तरफ सबमरीन नी बराबर ऊपर छे। सबमरीन अने विमान वच्चे नुं लंब अंतर शोधीशुं। लंब अंतर कोने कहेवाय के जे 90 नो खूणो बनावे एने आपणे शुं कहीशुं? लंब अंतर। हवे अहींया आपणे कोई पण अंतर मापीए एटले सीधी रेखामां ज मापीए छीए। तो अहींया तमारे विमान अने सबमरीन वच्चे नुं आ जे लंब अंतर छे ए मापवानुं कह्युं छे। तो अहीं सबमरीन अने विमान एक्जेक्ट सबमरीन उपर विमान उड़े छे, विमान नी एक्जेक्ट नीचे सबमरीन तरती होय छे। तो अहीं ए सवाल पूछ्यो छे कि विमान अने सबमरीन वच्चे नुं लंब अंतर शोधीशुं। तो अहीं समुद्र नी तरती उपर नी बाजु 5000 मीटर नी ऊंचे विमान उड़े छे, ज्यारे समुद्र नी नीचे नी सपाटी पर 1200 मीटर नी नीचे सबमरीन तरे छे। तो अहीं सबमरीन अने विमान वच्चे नुं लंब अंतर शोधीए। तो के सबमरीन अने विमान वच्चे नुं लंब अंतर अने विमान वच्चे नुं लंब अंतर बराबर। हवे विमान अने सबमरीन वच्चे नुं लंब अंतर शोधीए। तो विमान समुद्र थी केटले ऊंचे छे? तो के 5000 मीटर। त्यारबाद सबमरीन समुद्र थी नीचे केटला मीटर? तो के 1200 मीटर। तो बन्ने नुं आपणे कुल शोधीए तो केटलुं अंतर थाय लंब अंतर? तो 5000 मां 1200 उमेरीए तो आपणे 6200 मीटर थाय। तो हवे अहींया लखी शकाय तो के सबमरीन मरीन अने विमान वच्चे नुं लंब अंतर 6200 मीटर थाय। हवे याद रखजो विद्यार्थी मित्रों के ज्यारे पण आपणे अंतर मापवानुं आवे त्यारे हमेशा अंतर क्यारे पण ऋण आपतो नथी, धन पूर्णांक ज आवे छे। केम के आपणे पण जोता होईए छे के क्यारे पण किलोमीटर हमेशा प्लस मां आवता होय छे। केम कहेवाय के -5 किलोमीटर दूर छे, -2 किलोमीटर ना 5 किलोमीटर दूर छे, 2 किलोमीटर दूर छे। हमेशा किलोमीटर कोई पण अंतर मापवानो एकम होय एना अंदर जे पण अंतर होय ए धन पूर्णांक मां ज आવતું હોય છે, ઋણ પૂર્ણાંક આવતું નથી। માટે આપણે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર પૂછ્યું છે એટલા માટે આપણે 6200 મીટર ધન પૂર્ણાંક આવશે। તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 6200 મીટર। તો અહીંયા પણ ચોથો એક્ઝામ્પલ પૂરો થાય છે। તમને સરળતા રહી હશે કે આ એક્ઝામ્પલ એકદમ ઈઝી હતો। तो विद्यार्थी मित्रों स्वाध्याय 1.1 नो एक्जाम्पल नंबर 5 के मोहन तेना बैंक ना खाता मा रुपये 2000 जमा करावे छे अने बीजा ज दिवसे तेमाथी रुपया 1642 उपाड़े छे। जो उपाड़ेल रकम ने ऋण पूर्णांक वडे दर्शाविए तो जमा करेल रकम ने तमे कई रीते दर्शावशो? क्वेश्चन छे एना अंदर पण एक क्वेश्चन पूछ्यो कि जमा करेल रकम ने तमे कई रीते दर्शावशो? ज्यारे उपाड़ेली रकम ने आपणे माइनस ऋण पूर्णांक तरीके दर्शाईए तो जमा करेल रकम ने आपणे शुं करीशुं? धन पूर्णांक वडे दर्शावीशुं। तो के पहेलानो जवाब आवशे कि तमे कई रीते जमा करेल रकम ने धन पूर्णांक वडे दर्शावीशुं। कोना वडे दर्शावीशुं? तो के मित्रों धन पूर्णांक वडे दर्शावीशुं। त्यारबाद बीजो प्रश्न पूछ्यो छे के उपाड़ पछी मोहनना खातामां केटली सीलक छे ते शोध। तो उपाड़ पछी पहेला जोई लीए तो के बेंकना खातामां 2000 जमा छे। कोना? मोहनना। तो मोहनना खातामां जमा रकम बराबर 2000 रूपया। त्यारबाद बीजा दिवसे ते
તેમાંથી તે કેટલા ઉપાડે છે 1642 રૂપિયા ઉપાડે છે માટે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક એટલે કેટલા રૂપિયા બાકી રહ્યા સિલક એટલે કેટલા રૂપિયા એ ખાતામાં બાકી રહ્યા તો કે બાકી મોહનના ખાતામાં બાકી રહેલ રકમ બાકી રહેલ રકમ એટલે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કે સૌ પ્રથમ એના ખાતામાં હતા કેટલા રૂપિયા તો કે 2000 એમાંથી એને કેટલા રૂપિયા ઉપાડ્યા તો 1642 રૂપિયા ઉપાડ્યા તો અહીંયા ધ્યાન રાખજો કે 2000 માંથી 1642 શું કરીશું બાદ કરીશું તો કે 2000 એમાંથી 1642 બાદ કરીએ તો અહીંયા આવશે વધી 10 10 માંથી 2 જાય તો 8 અહીંયા 9 9 માંથી 4 જાય તો કે 5 અહીંયા પણ 9 9 માંથી 6 જાય તો કે 3 અહીંયા 1 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા કેટલા રૂપિયા બાકી રહ્યા તો કે 358 રૂપિયા બાકી રહ્યા તમારે ચેક કરવું તો કરી લેવાનું કઈ આ બંનેનો સરવાળો 2000 થવો જોઈએ અહીંયા 8 ને 2 10 0 વધી 1 5 ને 5 10 0 વધી 1 4 ને 6 10 0 વધી 1 2000 તો અહીંયા તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે 2000 માંથી 1642 બાદ કરીએ એટલે 358 રૂપિયા બાકી રહ્યા મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે એટલે કે જમા કરેલ રકમ 2000 તેમાંથી બીજા દિવસે 1642 ઉપાડી લે છે એટલે કે એને આપણે ઋણ ધન ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું જમા કરેલ રકમને ધન પૂર્ણાંક તો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક તો મોહનના ખાતામાં બાકી રહેલ રકમ 2000 માંથી 1642 બાદ કરીએ તો 358 રૂપિયા બાકી રહે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 6 સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ નંબર 6 રીતા બિંદુ એ થી રીતા અહીંયા છે આ રીતા તો રીતા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટર અંતર કાપે છે બિંદુ બી સુધી 20 કિલોમીટર અંતર કાપે છે તો બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ એ જ રસ્તે તે ફરી પાછું એ જ રસ્તે અહીંયા એ થી બી બિંદુ ગયે તો બી થી એ જ રસ્તે ફરી પાછું પશ્ચિમ દિશામાં ફરીથી એ 30 કિલોમીટર અંતર કાપે છે કેટલું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સી લઈએ તો કે 30 કિલોમીટર અંતર કાપે હોય છે અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર કેટલું થયું 30 કિલોમીટર ફરીથી સમજી લઈએ કે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ એટલે કે બી બિંદુ સુધી 20 કિલોમીટર અંતર કાપે છે બી થી લઈ ફરીથી એ જ રસ્તે બી થી પશ્ચિમ દિશા તરફ કેટલા કિલોમીટર 30 કિલોમીટરનું અંતર કાપે છે જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક એટલે કે પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક તો પશ્ચિમ તરફ કાપેલ અંકને આપણે કયા પૂર્ણાંક તરીકે દર્શાવીશું તો આ ક્વેશ્ચન નંબર 1 હતો એના અંદર જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ દિશા એકબીજાની વિરોધી દિશા કહેવાય એટલા માટે જો પૂર્વને ધન ગણીએ તો કે પશ્ચિમ દિશાને આપણે શું કરીશું ઋણ પૂર્ણાંક તો અહીંયા જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક તો માટે પશ્ચિમ તરફ કાપેલ અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવી તો એ પહેલાનો આન્સર આવી ગયો કે જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ તો પશ્ચિમ તરફ કાપેલ અંતરને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું હવે એક્ઝામ ક્વેશ્ચન નંબર બીજા ઉપર જઈએ તો કે બિંદુ એ થી તેની અંતર સ્થિતિને તમે કઈ પૂર્ણ સંખ્યા વડે દર્શાવીશો તો અહીંયા પહેલા હજી એક સોરી એક એક્ઝામ્પલ એક ક્વેશ્ચન રહી ગયો કે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો આવી ગયો બિંદુ એ થી તેની અંતર સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવીશું તો કે અહીંયા બી થી લઈને જે આપણે પશ્ચિમ દિશા તરફ આયા એને કઈ સંખ્યા વડે દર્શાવીશું તો અહીંયા જોઈ લઈએ તો કે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ
તમે કઈ સંખ્યા વડે દર્શાવીશું તો કે બિંદુ A થી તમે જે પશ્ચિમ દિશા તરફ ગયા અંતિમ સ્થિતિ એટલે કે સી એટલે કે A થી પહેલા ગયા પૂર્વ પૂર્વ થી ગયા સી તરફ એટલે કે અંતિમ સ્થિતિ તમે કઈ રીતે દર્શાવશો તો કે પહેલા A થી લઈને ક્યાં ગયા તો કે 20 કિલોમીટર પ્લસ માં પૂર્વ દિશા તરફ ત્યારબાદ હવે તમે ક્યાં ગયા તો કે પ્લસ પ્લસ કેટલા કિલોમીટર તો કે B થી C તરફ આયા કેટલા તો કે માઈનસ 30 વડે કેમ કે એ પશ્ચિમ દિશા તરફ જાય છે એટલે કે 30 કિલોમીટર વડે દર્શાવી અહીંયા પ્લસ માઈનસ માઈનસ 30 એટલે કે અહીંયા આવશે માઈનસ 10 કિલોમીટર કેટલા માઈનસ 10 કિલોમીટર અંતર કાપશે તો અહીંયા પશ્ચિમ દિશાને ઋણ પૂર્ણાંક વડે દર્શાય એટલે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ આયા કેમ કે અહીંયા દર્શાવવું જરૂરી હતું કે પશ્ચિમ તરફ કાપેલ અંતરને આપણે કયા પૂર્ણાંક વડે દર્શાવીશું એટલે ઋણ પૂર્ણાંક એટલા માટે અંતિમ સ્થિતિ આપણે અહીંયા ઋણ આવશે એટલે માઈનસ 10 કિલોમીટર ઓકે વિદ્યાર્થી મિત્રો